નમસ્કાર, પ્લેગ્રાઉન્ડ સ્પોર્ટ્સ ની અમારી વિશેષ રજૂઆત યુવા આઈપીએલ 2024 માં હું શિવાની આપ સૌનું સ્વાગત કરું છું. બિલકુલ, જે પ્રમાણે આઈપીએલની શરૂઆત થઈ ચૂકી છે, આઈપીએલ 2024 એક પછી એક ધમાકેદાર મેચ આપણને જોવા મળી રહી છે. ગઈકાલે લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ વચ્ચે જે આ મેચ રમાઈ, પંજાબ કેપિટલ્સ વચ્ચે જે આ મેચ રમાઈ, તેમાં ખાસ લખનઉએ જે ટોસ જીતીને પંજાબને 200 રનનું ટાર્ગેટ આપ્યું અને તેમાં પંજાબનું હાર થઈ છે અને લખનઉ સુપર જાયન્ટ્સનું વિજય થયો છે. પંજાબની વાત કરીએ તો પંજાબ 178 પર 5 વિકેટે પંજાબની હાર થઈ. જે પ્રમાણે મેચ જોવા મળી, ચગ્ગા છગ્ગાની રમઝટ તો હતી જ, પરંતુ ક્યાંક જોવા મળ્યું કે નેતૃત્વ હોય, નિર્દેશન હોય કે યુવા ખેલાડીઓનું પ્રદર્શન ક્યાંક અહીંયા નબળું જોવા મળ્યું. તો સાથે આ મેચ વિશે તો વિશેષ ચર્ચા કરીશું. તો આજે જે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર ગુજરાતની વચ્ચે હૈદરાબાદ, કે જે રનોના ઢગલા, રનોના તાંડવ, જે વખતે ગઈ વખતની મેચની વાત કરીએ તો 200+ સ્કોર કરનારી જે હૈદરાબાદની ટીમ છે તે આજે ગુજરાતના હોમ ગ્રાઉન્ડ પર ગુજરાત સામે ટકરાવવાની છે. તો આ મેચ પણ ખૂબ જ રસપ્રદ છે, કારણ કે વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ એવા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર જ્યારે આ મેચ રમવાની હોય ત્યારે ગુજરાતનું હોમ ગ્રાઉન્ડ ગણાતું અને ગુજરાતી મેચ રમાતી હોય તો ગુજરાતના વાસીઓ પણ આ મેચ જોવા માટે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. સ્ટેડિયમ પણ ચકાચક જોવા મળશે. તો સાથે આ મેચની પણ વિશેષ ચર્ચા કરીશું. તો આ સાથે અમારે ટોક શોમાં અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી. અશોકજી, આપનું સ્વાગત છે. ચર્ચાની શરૂઆત કરીશું, પરંતુ તે પહેલા નજર કરીએ અમારા સ્પેશિયલ રિપોર્ટ પર. આખરે ગઈકાલે લખનઉ સુપર જાયન્ટ્સે પંજાબ કેપિટલ્સને હરાવીને જીતનું ખાતું ખોલાવી દીધું. લખનઉમાં રમાયેલ મેચમાં લખનઉએ ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો હતો અને 199 રન ખડકીને પંજાબને 200 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેના જવાબમાં પંજાબની જોરદાર શરૂઆત હોવા છતાંય 5 વિકેટે માત્ર 178 રન જ પંજાબ બનાવી શક્યું હતું અને 21 રને લખનઉએ વિજય મેળવ્યો હતો. ગઈકાલની મેચમાં એક અજબ ઘટના જોવા મળી. KL રાહુલે પોતાની જાતને ઇમ્પેક્ટ પ્લેયર તરીકે ઉતાર્યો અને કેપ્ટનશીપ પૂરણને આપી. ઇમ્પેક્ટ પ્લેયર તરીકે તો રાહુલે માત્ર 15 રન બનાવ્યા, પરંતુ પૂરણે શાનદાર કેપ્ટનશીપ કરતા વિજય તો અપાવી જ દીધો. લખનઉ તરફથી ડીકોકે 54 અને પૂરણે 42 રન બનાવ્યા. 200 રનનો પીછો કરતા પંજાબે પ્રથમ વિકેટની ભાગીદારીમાં 102 રન ઉમેર્યા, પરંતુ ત્યારબાદ મોહસિન ખાન અને પ્લેયર ઓફ ધ મેચ મયંક યાદવની શાનદાર બોલિંગ સામે બાકીના બેટર્સ રન બનાવી ન શક્યા અને 5 વિકેટે માત્ર 178 રન બનાવી શક્યા. આજે પ્રથમ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર રમાશે. ગુજરાત ટાઇટન્સ અને વિક્રમોના બાદશાહ એવી ધુરંધર ટીમ સનરાઇઝ હૈદરાબાદ વચ્ચે 3:30 વાગે આ મુકાબલો થશે. માર્ક્રમ, ક્લાસેન, હેડ, અભિષેક શર્મા જેવા ધુરંધરો અમદાવાદના ક્રાઉડને શાંત કરાવી દેનાર અને ભારતને વર્લ્ડ કપ હરાવનાર ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સની કેપ્ટનશીપમાં મેદાનમાં ઉતરશે. મેચ જોરદાર રહેશે, ગિલની કસોટી રહેશે. ગિલ, સહા, સાઈ, વિજય, મિલર, ઓમર જાઈ, આવા બેટર્સનો કમાલ આજે થવો જોઈએ હૈદરાબાદમાં. ઉમરાન મલિક, ઉનાડકટ, ભુવી, માર્કેન્ડે અને ખુદ કમિન્સ જેવી જબરી બોલિંગ પણ છે. બંને મજબૂત ટીમો છે, મેચ જોવાની પણ મજા આવશે. તો બિલકુલ ખાસ અશોકજી, વાત કરીએ તો ગઈકાલની જે મેચ હતી, ગઈકાલની મેચમાં એક અજબ ઘટના બની કે લખનઉના જે કેપ્ટન છે KL રાહુલ, તેમણે ઇમ્પેક્ટ પ્લેયર તરીકે ઉતર્યા અને કેપ્ટનશીપ પૂરણને આપી. આવું કેમ થયું, કયા કારણોસર થયું? સી, ઘણી વાર આપણે અંધશ્રદ્ધા ગણતા હોય એવી પણ વાતો હોઈ શકે કે ભાઈ હું મારી ટીમને જીતાડી નથી શકતો તો હું બીજાને કેપ્ટન બનાવું. પહેલી વાત આ, કારણ કે એને ઇમ્પેક્ટ પ્લેયર તરીકે ઉતરવાની કોઈ જરૂર જ નથી. હી વોઝ ઓલરેડી અ કેપ્ટન. ઇમ્પેક્ટ પ્લેયર તરીકે કેપ્ટન ઉતરે એવી કદાચ જોવું પડશે, મારે ઘટના બની છે કે નહીં. બીજી અગત્યની વાત એ છે કે જાણે જાણે એને કેપ્ટનશીપ ક્લાસેન ને આપી, અને ક્લાસેને જે રીતે, અરે બેગ યોર પાર્ડન, કેપ્ટનશીપ ક્યાંક એને પૂરણ ને આપી, તો પૂરણની કેપ્ટનશીપ જે રીતે જોવા મળી, ધેટ વોઝ ફેન્ટાસ્ટિક. અને ક્યાંક એમ કહી શકાય કે KL રાહુલ કરતા પણ વધુ સારી કેપ્ટનશીપ જે પૂરણની જોવા મળી.
તો અહીંયા આગળ ઘણી વાર એવું બનતું હોય છે કે તમે તમારા સ્થાને કોઈ બીજા ખેલાડીને મૂકો તો પછી તમને થોડી તકલીફ પડે. કેએલ રાહુલ ઇમ્પેક્ટ પ્લેયર તરીકે આવે, રન્સ પણ ના બને અને કેપ્ટન તરીકે મેચ જીતવાનો જસ છે પણ પૂરણ ના કર્યો. તો આમ જોવા જઈએ તો લખનૌએ ભલે પહેલી મેચ ચોક્કસ જીતી છે પણ એની જે કેપ્ટનશીપ જે જોવા મળવી જોઈતી હતી કેએલ રાહુલની, એ ક્યાંક એની ટીમને જોવા ના મળી. કેપ્ટનશીપ તમે બીજા કોઈ ખેલાડી પાસે કરાઈ, યસ ડન ઇટ વેરી વેલ, બોલિંગ એને સારી રીતે ચેન્જીસ કર્યા, બેટિંગ સારી રીતે કરી અને હી હેઝ ટેકન ધ મેચ ઇન ધર ફોલ્ડ. તો ક્યાંક એક વસ્તુ, આ એક ઘટના અજુગતી છે આમ તો, પણ તે છતાં બની છે એટલે એની નોંધ ચોક્કસ લેવી પડે કે એક કેપ્ટન પોતે ઇમ્પેક્ટ પ્લેયર તરીકે આવે અને કેપ્ટનશીપ બીજાને આપે, તો આ એક વસ્તુ એક મહત્વની ઘટના ગઈકાલે ઘટી ગઈ. ઇમ્પેક્ટ પ્લેયર તો ખેર તમે લઈ જ શકો છો, તમે બોલર અને બેટર બંને સાઈડથી તમે ચેન્જ કરી શકો છો ખેલાડીમાં, એ તો કોઈ બહુ નવી ઘટના નથી. અહીં આગળ જે રીતે કેપ્ટનશીપ એ કરી, એ ક્યાંક ચર્ચાનો વિષય બની છે કે વાય ધ કેપ્ટન વોઝ ગીવન ટુ પૂરણ. તો એક થોડું એ છે, પણ ખેર જો એને કદાચ મેચ જીતવી હોય એ રીતે અને મેચ જો ટીમ જીતતી હોય તો ધેર ઇઝ નથિંગ રોંગ ઇન ધેટ, તો બની શકે કે આવા પ્રયોગો ફરી રાહુલ કરી શકે છે. જી જી બિલકુલ. અને જે પ્રમાણે વાત કરીએ તો રાહુલના જલ્દી આઉટ થઈ ગયા બાદ જે પ્રમાણે ડિકોક પૂરણને કૃણાલે જોરદાર બેટિંગ કરી અને જે સ્કોર છે તે 199 પર પહોંચાડ્યો, પંજાબને 200નો ટાર્ગેટ આપ્યો, ત્યારે આ સ્કોર પૂરતો હતો મેચ જીતવા માટે? આપને શું લાગી રહ્યું છે? સી બેઝિકલી અત્યારના તબક્કે જે કોઈ આઈપીએલની મેચો રમાય છે એમાં જે સ્કોર બને છે ધેટ ઇઝ અરાઉન્ડ 200 પ્લસ. 2008 રન બનાવ્યો તો 2004 સામેની ટીમ કરી ગઈ, બહુ જ મોટો સ્કોર હૈદરાબાદની ટીમે મૂક્યો. તો ક્યાંક ને ક્યાંક 200 પ્લસનો સ્કોર હવે સામાન્ય થઈ ગયો. એટલે શરૂઆતમાં જયારે વિકેટો પડી ત્યારે એમ લાગ્યું કે આ ટીમ આજે પણ જીતવાના મૂડમાં લાગતી નથી, પણ ત્યાર પછી જે રીતે બેટિંગ થઈ, જે રીતે કૃણાલે ખાસ કરીને 43 રન બનાવ્યા 22-23 બોલમાં, પૂરણે બનાવ્યા 21 બોલમાં 42 રન, ત્યાંથી કંઈક થોડીક રમત એમ લાગ્યું કે હા ભાઈ કે લખનૌ પાસે થોડો ટોટલ આવી ગયો છે. 199 વોઝ અ ગુડ ટોટલ પ્રોવાઇડેડ યુ હેવ અ વેરી ગુડ બોલર્સ. તો ગઈકાલની મેચ જોઈએ તો એમ લાગે કે હા ભાઈ લખનૌ પાસેના બોલર્સ સારા હતા, એ બોલિંગ સારી એમણે કરી અને ટીમને જીતાડવામાં સફળ પણ થયા. તો 199નો સ્કોર જે હતો એ મારી દ્રષ્ટિએ સાચો ઠર્યો કે ભાઈ એનાથી ઓછા સ્કોરમાં આપણે સામેની ટીમને આઉટ કરી અને ટીમ જીતી ગઈ. અહીંયા સૌથી મોટો ચિંતાનો વિષય લખનૌ માટે એ છે કે દે આર નોટ વિનિંગ ઓન ધર બેટિંગ, દે વોન ધ મેચ યસ્ટરડે બાય ધર બોલિંગ એન્ડ ધેટ ઇઝ નોટ કરેક્ટ. હું માનું છું કે કેએલ રાહુલ સારું રમે, કે તમારી પાસે ડિકોક સારું રમે, પડીકર સારું રમે, સ્ટોઇનિસ સારું રમે, આ તમારા ટોચના ચાર બેટર્સ જો 200 રન સુધીનો સ્કોર ના કરે તો કોઈ પણ ટીમને જીતવું મુશ્કેલ પડે. આઈ ડોન્ટ ફાઇન્ડ 199 વિથ લોઅર ઓર્ડર બેટર થી આ રન બનવા એ બહુ સારા ના કહી શકાય. ટોપ ઓર્ડર બેટર્સ ખાસ કરીને ડિકોક છે, રાહુલ છે, પડીકર છે અને સ્ટોઇનિસ છે, આ ચાર જણાએ એક સારું પ્રદર્શન કરવું જોઈતું હતું. બટ ઇન એની કેસ ટીમ જીતી ગઈ છે એટલે બીજું તો એની ઉપર કંઈ આપણે કરવાની જરૂર નથી, કારણ કે જે રીતે બોલિંગ થઈ, જે રીતે કેપ્ટનશીપ થઈ, જે રીતે બોલિંગ ચેન્જીસ થયા, જે રીતે બોલિંગ ની જે પિચિંગ હોય એ કરવામાં આવ્યું, સો ઓલ સેડ એન્ડ ડન ટીમ હેઝ વોન. લખનૌએ પોતાનો પહેલો વિજય ચોક્કસ મેળવ્યો. 199નું ટોટલ આમ તો એટલું યોગ્ય ના કહેવાય, પણ તે છતાંય જો તમને વિજય મળતો હોય એનો અર્થ એ થયો કે ઇફ યોર બોલિંગ ઇઝ સો ઇમ્પ્રેસિવ યુ કેન રેસ્ટ અપોન, નો યુ કેન ઓલવેઝ ટ્રસ્ટ અપોન યોર બોલિંગ એન્ડ ગેટ ધ થિંગ્સ ડન. તો હું માનું છું કે એક બોલર્સે જીતાડેલી આ મેચ છે, બેટર્સે જીતાડેલી મેચ હોવી એ આઈપીએલમાં ખૂબ જરૂરી હોય છે. જી જી બિલકુલ. અને ખાસ પંજાબની વાત કરીએ તો જે પ્રમાણે લખનૌએ 200નો ટાર્ગેટ પંજાબને આપ્યું અને પંજાબની શરૂઆત જોરદાર રહી હતી, શરૂઆતમાં તે જોરદાર ફોર્મમાં જોવા મળ્યા, 102 રન સુધી તો એક પણ વિકેટ ના પડી, પરંતુ ત્યારબાદ જોરદાર લો પ્રોફાઇલ બોલિંગ સામે પંજાબ ક્યાંક નબળું પડ્યું તેવું જોવા મળ્યું. અને સાથે વાત કરીએ તો પ્રથમવાર રમી લહેર અને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરે મયંક યાદવ અને મોહસિન ખાનની જે બોલિંગ હતી તેની સામે પંજાબની જે ટીમ છે તે ક્યાંક ધીમું અને નબળું પુરવાર થયું તેવું જોવા મળ્યું. તો આ જે સમગ્ર ઘટનાક્રમ હતો તેને આપ કઈ રીતે વર્ણવી શકો? પહેલામાં પહેલી વાત છે કે
તમારો ઓવર કોન્ફિડન્સ તમને ઘણીવાર મારી નાખતો હોય. તમે સારી સ્થિતિમાં હતા અને માત્ર 100 રન આધારે એક જ વિકેટ પડી હતી. ત્યાર પછીના જે બેટર્સ આવ્યા દે વેઇટેડ ફોર અ બિગ શોટ્સ, મોટા શોટ્સ માટે વેઇટ કર્યું. એમણે એમને લાગ્યું કે ચોગ્ગા છગ્ગાથી આટલો સ્કોર બની ગયો છે તો બાકીનો સ્કોર તો ચપટીમાં બની જશે. સી ધીસ ઇઝ વેર યુ આર મિસ્ટેકન. અને ત્યાર પછી પૂરને જે બોલિંગ ચેન્જીસ કર્યા, જે રીતે એણે મયંકને ઇન્ટ્રોડ્યુસ કર્યો, મોહસિનને ઇન્ટ્રોડ્યુસ કર્યો, અને આ બંનેને ઇન્ટ્રોડ્યુસ કરવાની સાથે સાથે ક્લિયર મેસેજ હતો કે ભાઈ એક ઓવરમાં બે બાઉન્સર તમે ખેલાડીને મારી શકો છો, પરમિસિબલ છે, તો બાઉન્સરનો ઉપયોગ કરો, શોર્ટ ડિલિવરીઝનો ઉપયોગ કરો. અને શોર્ટ ડિલિવરીઝનો ઉપયોગ કરવામાં સફળ થઈ ગયા. સફળ એટલા માટે થયા કે મયંક વોઝ બોલિંગ સમવેર અરાઉન્ડ 140 to 150. એને તો ગઈકાલે ફાસ્ટેસ્ટ બોલ પણ ફેંક્યો, તો ક્યાંક ને ક્યાંક એ લોકોની સ્પીડ વધારે હતી પહેલી વાર અપેક્ષા કરતા. બીજું કે જે પિચિંગ હતું એ શોર્ટ પિચ ડિલિવરીઝ હતી, અને એ શોર્ટ પિચ ડિલિવરીઝ ઉપર એ રન પણ ના બનાવી શક્યા અને વિકેટ પણ જાળવી ના શક્યા. અને એક તબક્કો તો એવો કે વિકેટો પડી રહી અને તમારા હાથમાંથી મેચ જતી રહી. તમે વિચાર કરો, 102 રને પહેલી વિકેટ પડી, 128 બીજી, 139 ત્રીજી, 141 ચોથી, 141 પાંચમી. આ 5 વિકેટો તમારી સળંગ પડી અને આ બધી જ મોટાભાગની વિકેટો એ શોર્ટ ડિલિવરીઝ ઉપર પડી. પુલ કરવા ગયા તમે મિડ વિકેટમાં જડાયા, તમે બેકફૂટ ઉપર ગયા તો મિડ ઓફની અંદર જડાયા, તો ક્યાંક ને ક્યાંક તમારી વિકેટો જે છે એ શોર્ટ ડિલિવરીઝ ઉપર પડી ગઈ. તમે એને એન્કેશ ના કરી શક્યા, એની ઉપર રન બનાવી ના શક્યા. તો અહીંયા આગળ તમે બધા જ બેટર્સ જે છે, રવ સિમરનની વાત કરો, તમે બેરસ્ટોની વાત કરો, એવરી બેરસ્ટો ભલે 42 રન માંગે પણ ઇટ વોઝ નોટ ઇનફ. તો અહીંયા આગળ જે પરિસ્થિતિ થઈ એ પાછળના બેટર્સ એ કરી શક્યા નહીં અને અલ્ટિમેટલી ધે લોસ ધ વિકેટ. એમાં સૌથી મહત્વની વિકેટ જે પડી એ લિવિંગસ્ટોન ઇન્જર્ડ હતા, હી વોઝ પ્લેઇંગ એટ વન એન્ડ, પણ સામેના છેડે સેમ કરન એક શોર્ટ ડિલિવરીને પુલ કરવામાં પહેલા જ બોલ આઉટ થઈ ગયા. અને દેટ વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ, કારણ કે સેમ કરન અને લિવિંગસ્ટોનની જોડીએ આની પહેલાની મેચમાં ટીમને જીતાડી છે. તો વી વર એક્સપેક્ટિંગ કે ભાઈ આજે પણ રમાયું છે, કારણ કે કઈ એટલો બધો હાઈફાઈ સ્કોર નહોતો કે જે થઈ જ ના શકે. તો પહેલી વસ્તુ છે, હવે એની પહેલા બોલે આઉટ થવાને કારણે આખી પરિસ્થિતિ બદલાઈ. નવો જે બેટ્સમેન આવ્યો પેસ રાખી શક્યો નહીં. લિવિંગસ્ટોન છેલ્લે છેલ્લે ભલે નો ડાઉટ ઇન્જર્ડ હતો, ચાલી શકતો નહોતો, દોડી શકતો નહોતો, તો એણે ચોગ્ગા છગ્ગા મારીને થોડો ઘણો પ્રયત્ન કર્યો, બટ ઇટ ડીડ નોટ ગેવ ધી યુ નો. અને જે રીતે મયંકે બોલિંગ કરી, 4 ઓવર્સમાં માત્ર 27 રન અને 3 વિકેટો, 3 ટોચની વિકેટો એને લીધી અને ક્રુશિયલ ટાઈમે લીધી. સો ધીસ ઇઝ હી ઇઝ પ્લેઇંગ ફોર ધ ફર્સ્ટ ટાઈમ. આ ખેલાડી પહેલી વાર આઈપીએલ રમે છે, કારણ કે આગળની આઈપીએલમાં એને તક મળી નહોતી. બટ ધ લાઈન એન્ડ લેન્થ વિચ હી હેઝ મેન્ટેન, દેટ વોઝ એક્સ્ટ્રાઓર્ડિનરી. ગઈકાલે એની બોલિંગ જોવાની એટલી મજા આવી ગઈ કે આ એક ખેલાડી તરીકે ભારત માટે પણ સારો ખેલાડી સાબિત થઈ શકે છે. બટ જે પરિસ્થિતિમાં, મીન્સ કે આઈપીએલ જેવી મેચોમાં કે જ્યાં આગળ રન અને વિકેટ, રન અને તમારી વિકેટો જ્યાં એકબીજાની સાથે હોય, તે વખતે આ પ્રકારના બોલર ટીમને બહુ જ ફાયદાકારક છે. બીકોઝ ધી ડોન્ટ ગીવ અવે રન, એ લોકો રન્સ આપ્યા જ નહીં, અને એટલું બધું એમને પ્રેશર વધી ગયું કે છેલ્લે તો પછી એટલું બધું 1 ઓવરમાં 40 રન કરવાના એવી બધી એકદમ અશક્ય વાતો આવી ગઈ. તો ક્યાંક ને ક્યાંક પોતાના હાથમાં મેચ હોવા છતાં એક સારામાં સારી બોલિંગથી આ ટીમે જીત મેળવી છે. આ જીતનો શ્રેય એક તો કેપ્ટન પુરણને જાય છે અને બીજું મયંક અને મોહસિનને. આ બંને ખેલાડીઓએ જે બોલિંગ કરી છે એ ઓફ એન્ડ મિડલ સ્ટમ્પ ઉપર બોલિંગ નાખી છે અને શોર્ટ પિચ ડિલિવરી. હવે એક વસ્તુ એ પણ હતી કે બાઉન્ડ્રી જતી નહોતી, ઇટ વોઝ નોટ ગોઈંગ ધેટ ફાસ્ટ, તો એ પણ એક પ્રોબ્લેમ હતો. એટલે ફાસ્ટ બોલિંગ સામે શોર્ટ્સ આવ્યા નહીં, રન્સ બન્યા નહીં અને ટીમ હારી ગઈ. એટલે સારામાં સારી બોલિંગ નંબર 1, સારામાં સારી કેપ્ટનશીપ નંબર 2, અને એક પોતાનામાં કોન્ફિડન્સ કે આપણે આ મેચ જીતી શકીશું. નહીં તો 102 રન તો થઈ ગયા, તાર તો કઈ હતું નહીં કે હવે તો 90 રન જોઈએ છે, હમણાં થઈ જશે. બટ એ 90 રન ના થયા, અને દેટ ઇઝ ધ અનસર્ટેનિટી ઓફ ધ ક્રિકેટ, દેટ ઇઝ અનસર્ટેનિટી ઓફ આઈપીએલ, કે તમને દરેકે દરેક વખતે યાદ અપાવે છે
કે અહીંયા તમે બેસી ના જશો, અહીંથી પણ મેચ હાથમાંથી જતી રહેશે. તો એ પ્રકારની સ્થિતિ પંજાબને કાલે સહન કરવાની આવી. ઇન્સ્ટેડ સારામાં સારો સ્કોર કર્યો, ધવને પણ સારો સ્કોર કર્યો, બટ અલ્ટિમેટલી ટીમ પુલન પેન. જી બિલકુલ. અને જોવા જઈએ તો લખનૌએ પંજાબને હાર આપીને જીતનું ખાતું ખોલાવી નાખ્યું છે. તો લખનૌની આ જીત પોઈન્ટ ટેબલ પર કેટલી મહત્વની? સી, દરેકે દરેક વસ્તુ પહેલીવાર બને એ ઘટના ગમતી જ હોય છે. આ પહેલો વિજય હતો. કોઈ પણ ટીમને ટોચની ચાર ટીમોમાં પહોંચવા માટે બે પોઈન્ટ પર મેચ લેવાના છે, અને એ બે પોઈન્ટ સૌથી વધારે જે લઈ શકે એ ટોચની ચાર ટીમોમાં પ્રવેશ મેળવશે. શરૂઆત થઈ ગઈ છે, મોમેન્ટમ જાળવવાનું છે. કેએલ રાહુલની કેપ્ટનશીપનો ડ્રોબેક ગણો તમે કે કંઈ પણ ગણો, આ મોમેન્ટમ જાળવવામાં એ સફળ થતો નથી. નેક્સ્ટ ટાઈમ શું થાય છે, કેએલ રાહુલ આજ પ્રમાણે ઇમ્પેક્ટ પ્લેયર તરીકે આવે છે અને કેપ્ટનશીપ બીજાને આપે છે, જોવું રહ્યું. અહીંયા આગળ એક ક્યાંક ને ક્યાંક વસ્તુ પ્રતિ ચોક્કસ થાય છે કે કેએલ રાહુલ ડુ નોટ હેવ ધેટ કોન્ફિડન્સ ઓફ કેપ્ટન ટુ ગેટ ધ મેચ ઇન ધેટ ફોલ્ડ. આ એક ખોટો મેસેજ મારી દ્રષ્ટિએ જઈ રહ્યો છે કે આજે તમે કેપ્ટન છો તો જવાબદારી લેતા શીખો. તમે કેપ્ટન થઈને જવાબદારીથી ભાગશો તો દેટ ઇઝ નોટ ગોઈંગ ટુ ફેચ યુ ધ રિઝલ્ટ. હવે તમે ધારો કે સારું પરિણામ આપી શકતો હોય પૂરણ, તો વાય શુડન્ટ પૂરણ બી ધ કેપ્ટન, તેને કેપ્ટન બનાવી દેશે. તો આ જે વસ્તુ છે એ ક્યાંક માનું છું કે એક જવાબદારીથી ભાગવાની વાત કહેવાય. વી શુડ હેવ ટેકન ધ રિસ્પોન્સિબિલિટી એન્ડ ગેટ ધીસ મેચ થ્રુ. પણ ખેર, આગળ ઉપર જોઈએ શું થાય છે, કારણ કે બે પોઈન્ટ મળી ગયા છે, શરૂઆત થઈ ગઈ છે. એટલે એક તો એમ કહે છે કે હા ચલો આપણા પોઈન્ટ તો બે મળી ગયા, કારણ કે જો આ ગઈકાલની મેચ પણ જો હારી ગયા હોત તો ફરી ફરી નવેસરથી શરૂ કરત કે નવી મેચ જોવા માટે કઈ રણનીતિ કરવી પડે, તો એક સારો વિજય કહી શકાય. જી જો બિલકુલ, ગઈકાલની મેચ વિશે તો આપણે વાત કરી, પરંતુ આજની મેચ ને હવે અશોક જે વાત કરી કે જેની સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે, આઈપીએલ 2024 માં રન તાંડવ મચાવનાર હૈદરાબાદની ટીમ આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર ગુજરાત સામે 33 વાગે ટકરાવવાની છે ત્યારે. અને સાથે વાત કરીએ તો આની જોડે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર વર્લ્ડ કપમાં દર્શકોને પ્રેક્ષકોને ચૂપ કરાવનાર જે હૈદરાબાદની જે ટીમ છે તેના જે કેપ્ટન છે પેટ કમિન્સ તે પણ છે. અને સાથે વાત કરીએ તો માર્કરમ ક્લાસેન હેડ અને અભિષેક ત્રિપાઠી આ જે દિગ્ગજ બેટર્સ છે, ધરખમ બેટર્સ છે, આમની બેટિંગ કેવી જોવા મળશે? વેલ, ક્રિકેટ છે પહેલી વસ્તુ, એટલે તમે જે નામ કીધા, તમે જે ગુણો કીધા, તમે જે વાતો કીધી, ચોક્કસપણે તમને ઇમ્પ્રેસ કરે કે હા. પણ ક્યારેય કશું ન બની શકે એવું નથી હોતું. ગુજરાતની ટીમ અત્યારે ખરેખર ખરાબ પરિસ્થિતિમાં છે એકોર્ડિંગ ટુ મી, કારણ કે એમની પાસે હાર્દિક પંડ્યા જે ઓલરાઉન્ડર નથી, અને બીજી સૌથી મહત્વની વાત કે એમાં મોહમ્મદ શમી જેવો ફાસ્ટ બોલર નથી. તમે ઉમેશ યાદવને મોહમ્મદ શમીનું સ્થાન ના આપી શકો એ બહુ અગત્યની વાત છે. ભલે એને પહેલી મેચમાં જીત અપાવી, આ એગ્રી વિથ, પણ ક્યાંક ને ક્યાંક એ જે બે ખેલાડીઓની જે ખોટ છે એ ખોટ ગુજરાત ટાઇટન્સને પડશે. હવે બીજી વાત છે તમારી બેટિંગ લાઇન, તમારી બેટિંગ લાઈનઅપમાં તમે અત્યારે ડિપેન્ડન્ટ છો શુભમન ગિલ ઉપર. સાહા છે બીજા ખેલાડી, સાય સુદર્શન છે, વિજયશંકર છે કે જેણે અત્યાર સુધીમાં કંઈ કર્યું નથી, ખાસ કરીને જે કોઈ મેચો રમ્યા છે. મિલર છે, ઓમરજા યસ યસ પ્લેડ વેલ, તેવટિયાએ કોઈ સારો સ્કોર બનાવ્યો છે. તો અહીંયા આગળ બેટિંગની દ્રષ્ટિએ સારામાં સારી બેટિંગ કરનાર ખેલાડીઓમાં જો તમારી પાસે શુભમન ગિલ રમતા નથી તો તમારી શરૂઆત સારી થતી નથી, અને જો તમારી શરૂઆત સારી નથી થતી તો આ મેદાન ઉપર તકલીફો ઊભી થઈ શકે છે, પહેલી વાત. બીજી સૌથી અગત્યની વાત છે કે તમારી બોલિંગ ડિપાર્ટમેન્ટની આપણે વાત કરીએ તો તમારી પાસે મોહિત શર્મા છે, ઉમેશ યાદવ છે, સ્પેન્સર જોન્સન છે, સાંઈ કિશોર છે, રાશિદ ખાન છે. હવે જે એક ખેલાડી છે અભિષેક, કે જેણે ગયા વખતે બહુ જ જોરદાર બેટિંગ કરી હતી, એ અભિષેકે રાશિદ ખાનને છગ્ગા ને ચોગ્ગા બહુ માર્યા હતા. એટલે રાશિદ ખાન તમારો ટ્રમ્પ કાર્ડ બોલર છે, પણ એ બોલરને રમી શકે એવા બેટર સામેની ટીમમાં છે, પહેલી વાર. તમારી પાસે હેડ છે, આ હેડને તો આપણે સારી રીતે ઓળખીએ છીએ કે જેણે વર્લ્ડ કપ જીતાડવામાં જે રીતે ઓસ્ટ્રેલિયાની મદદ કરીને જે રીતે એણે રન્સ બનાવ્યા. ત્યાર પછી માર્કરમ ને ક્લાસન,
આ બે ખેલાડીઓએ આઈપીએલ 2024માં ધાધલ મચાવી. આટલા છગ્ગા, આટલા રન, આટલો મોટો સ્કોર, તમામે તમામ રેકોર્ડ્સ પોતાના ખિસ્સામાં કરીને કંઈક અલગ જ પ્રકારનું ક્રિકેટ આ ટીમ રમી રહી છે. હવે પહેલા તો હૈદરાબાદની ટીમને એટલી બધી કોઈ બહુ સિરિયસલી લેતું નથી, ભાઈ ચોક્કસ ટોપ ફોર માં આવે એવી શક્યતા. હવે સડનલી એમણે છેલ્લે કેપ્ટન કમિન્સને એડ કર્યો. હવે કેપ્ટન કમિન્સને જે એડ કરવામાં આવ્યો એ કેટલો મોટો રોલ ભજવે છે એ આપણે આની આગળની મેચમાં જોયું. The way he has made changes, the way he has got the match in their folds, જે રીતે ઉનડકટની બોલિંગ એને કરાવડાવી, જે બોલિંગ ચેન્જીસ કર્યા, આજે વિક્રમ બન્યો, એ વિક્રમ મેચની વાત કરું છું, ઇટ વોઝ એમેઝિંગ. તો એક ખેલાડી, એવો ખેલાડી કે જે સ્ટેડિયમમાં એમ કહી શકતો હોય, મને યાદ છે શબ્દો એના, એ પત્રકાર પરિષદમાં હું હાજર હતો જયારે પેટ કમિન્સે વર્લ્ડ કપ મેચની ફાઇનલમાં કહ્યું હતું કે મારું પહેલું કામ છે કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર ઉપસ્થિત તમામે તમામ દર્શકોને હું ખામોશ રાખું. સો ધીસ વોઝ ધ વર્લ્ડ. તો કહેવાનું તાત્પર્ય છે કે એક કરામતી કેપ્ટન, વર્લ્ડ કપ જીતનાર કેપ્ટન, આજે લોકો એને જ યાદ રાખે છે. મહેન્દ્રસિંહ ધોની, કપિલ દેવ, આ બધા ખેલાડીઓ યાદ છે, કારણ કે તે વોન ધ વર્લ્ડ કપ. એ જ પ્રમાણે પેટ કમિન્સે એ દિવસે એની જે રણનીતિ, એની ચાણક્ય નીતિનો જે પરિચય આપ્યો, એ પરિચય ક્યાંક ને ક્યાંક કેપ્ટન તરીકે એ શ્રેષ્ઠ કેપ્ટન બનાવી શકવા માટે પૂરતો છે. અને બધી ટુર્નામેન્ટો જીતી છે પેટ કમિન્સે. તો કહેવાનું તાત્પર્ય છે કે એ એનો કેપ્ટન છે. એટલે આમ જોવા જઈએ તો મજબૂત ટીમ હૈદરાબાદની લાગે, પણ ઘર આંગણે અત્યારે ગુજરાત રમી રહ્યું છે. ગુજરાત રમી રહ્યું છે પણ ગુજરાતનો કોઈ ખેલાડી આ ટીમમાં નથી, એ પણ એટલી જ હકીકત છે. મયંક અગ્રવાલ, હેડ, માર્કરમ, ક્લાસેન, સમંત, શાહબાજ અને કમિન્સ, અહીં સુધી આ બેટિંગ લાઇનઅપ છે હૈદરાબાદની. એના બોલિંગ ડિપાર્ટમેન્ટમાં જુઓ તો કમિન્સ વર્લ્ડ ક્લાસ બોલર છે. ભુવનેશ્વર કુમાર છે કે જેની સામે શુભમન ગિલ હંમેશા નબળો પડે છે, એ મોટાભાગે એની વિકેટ લઈ જાય છે. માર્કંડે છે જે આ મુંબઈનો સ્પિનર છે, એ કેટલું સારું પ્રદર્શન કરે છે જોવાનું છે. ઉનડકટ તમારી પાસે છે. ઉનડકટ આમ તો જુડાતો બોલર છે, લેટ અસ બી વેરી ફ્રેન્ક, એને મારવું પડે. પણ ક્યાંક કમિન્સની જે સૂચનો આપ્યા, કમિન્સે જે એને ટીપ્સ આપી, એ ટીપ્સને કારણે ગઈ મેચની અંદર ધ વે હી હેઝ બોલ્ડ, ઇટ વોઝ એમેઝિંગ, આઈ વોઝ સો ઇમ્પ્રેસ. તો આ એક વસ્તુ મહત્વની બની કે તમે એક સારામાં સારું પ્રદર્શન કરી શકો છો. તો અહીંયા આગળ ઉનડકટ પણ છે અને સૌથી સારામાં સારા નટરાજન એમની પાસે છે અને ઉમરાન છે. તો ક્યાંક ને ક્યાંક જબરજસ્ત બોલિંગ, જબરજસ્ત બેટિંગ, ખતરનાક ઓલરાઉન્ડર્સ એવી આ ટીમ છે. પણ ખેર, વેસ્ટ ઇન્ડિઝની ટીમને આપણે જયારે 1983માં હરાવી ત્યારે એમના નામ એટલા બધા મોટા હતા કે આ લોકોના નામ કઈ નથી, પણ તે છતાં આપણે એમને હરાયા હતા. એટલે ક્રિકેટમાં જીત હારનો કોઈ બહુ ખાસ નથી, પણ હા, આઈપીએલ ને દરેકે દરેક મેચ ઇમ્પોર્ટન્ટ છે. એટલા માટે આ મેદાન ઉપર પહેલી વસ્તુ કે અહીંયા તો રન તો થવાના છે, બંને ટીમો રન કરશે. હવે એ રનના ચોગ્ગા છગ્ગા કોણ મારે છે અથવા તો કોણ મોમેન્ટમ લઈ જાય છે? સી, પબ્લિક તો આવવાની છે, ભલે ધોમ ધક્કો તડકો છે તે છતાં પબ્લિક તો આવશે. એ પબ્લિકને જોવા માટે ચોગ્ગા છગ્ગા ઠંડક આપી શકશે આ કાળઝાળ ગરમીમાં? ખાલી જો ચોગ્ગા છગ્ગા જ એમને ઠંડક આપશે, અને એ ચોગ્ગા છગ્ગા જો ગુજરાત વાળા નહીં મારે અને જો હૈદરાબાદ વાળા મારશે તો લોકો હૈદરાબાદના ચોગ્ગા છગ્ગા પસંદ કરશે, કારણ કે એ લોકો ત્યાં ચોગ્ગા છગ્ગા જોવા માટે મેદાન ઉપર ઉતરે છે. ઓફકોર્સ હોમ ગ્રાઉન્ડ છે એમ કહી શકાય, ગુજરાત ટાઇટન્સ ને ચોક્કસ એનું એ થઈ શકે, પણ મેચ જોરદાર થશે. બિલકુલ, એટલે અત્યારે
પ્રેક્ષકો પણ અત્યારે તરતું જોવા રહ્યા છે, કારણ કે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર, અને એમાં પણ અમદાવાદના કહી શકાય કે વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ અમદાવાદ ખાતે જ્યારે મેચ રમાતી હોય, ગુજરાતના હોમ ગ્રાઉન્ડ પર ગુજરાતની જે મેચ રમાતી હોય, સામે ભલે રન દાંડો મચાવનાર હૈદરાબાદની ટીમ હોય, પરંતુ પ્રેક્ષકોની જે જોવા જઈએ તો પ્રેક્ષકોની જે ઉત્સુકતા છે, ગુજરાતના જે ખેલાડીઓ છે, જે પણ આપણે વાત કરીએ ગુજરાતના બેટર છે, બોલિંગ ડિપાર્ટમેન્ટ છે, તમામ ખેલાડીઓને જે મેદાન ઉપર જોરદાર પરફોર્મન્સ માટે અત્યારે પ્રેક્ષકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. અશોકજી જોવાનું રહેશે કે આ મેચ કેટલી જોરદાર ધમાકેદાર અને ચોક્કસ ગાડી રમશે. ટોસ જીતીને જે ટીમની આ ધૂમ ધક્કા તાપમાં ફિલ્ડિંગ આવશે એને ખરેખર મુશ્કેલી પડવાની છે, એ પણ વાત બહુ મહત્વની છે, એટલા માટે ટોસ પણ મહત્વનો રહેશે. જી જી બિલકુલ. અને આપે જણાવ્યું કે અત્યારે જે પ્રમાણે તાપ અત્યારે જોવા મળ્યો અમદાવાદ ખાતે પર, અને એમાં પણ પ્રેક્ષકો પણ અત્યારે પ્રેક્ષકોની પણ ટાઈમ કસોટી જોવા મળશે, ખેલાડીઓની સાથે સાથે પ્રેક્ષકો પણ મોટી કસોટી લેવા માટે મેદાન ઉતરશે, અને જોવા મળશે કે પ્રેક્ષકો આ ધૂમ ધક્કા તાપમાં જ્યારે પ્રેક્ષકો પોતાની ફેવરિટ ટીમની ચેસ કરવા માટે જ્યારે જતા હશે, ત્યારે ગુજરાતે ખાસ અત્યારે પરફોર્મન્સ જોરદાર બતાવવું પડશે. અશોકજી અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા બદલ આપનો ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. બિલકુલ, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર આજે ગુજરાત ટાઇટન્સ હૈદરાબાદ સામે ટકરાશે, એમાં પણ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર જ્યારે મેચ થવાની છે, તો વાકે તારા મેચ થશે, પ્રેક્ષકો પણ મેચની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. 23 વાગ્યા મેચ રમાશે, જોવાનું રહેશે કેટલી રસપ્રદ મેચ છે. તો હાલ અમારા વિશેષ કાર્યક્રમ યુવા આઈપીએલ 2024 માં બસ આટલું જ. સાંજે મળીશું 35 કલાકે, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.